નમસ્કાર મિત્રો, હાર્દિક સરના જય સ્વામિનારાયણ પ્રણિપાત. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરતા હતા અને લેંગ્વેજ ફંક્શનમાં સ્ટાન્ડર્ડ 9 અને 10 બંને ધોરણમાં કોમન ટોપિક એવો મેચ ધ ફોલોઈંગ, એટલે જોડકા કરવાના અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય પૂરું કરવાનું, એ બંને ટોપિકના થઈને ટોટલ 6 વિડીયો આપણે લેંગ્વેજ ફંક્શનના પૂરા કર્યા હતા. તમે યુટ્યુબના માધ્યમથી વિડીયો લેક્ચરના માધ્યમથી ચોક્કસ ભણી લીધા હશે એમ હું માનું છું. આજે આપણે ધોરણ 10માં પૂછાય એ પ્રકારનો ટોપિક એક છે, કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ્સ. તો બેટા, અહીંયા ડાયલોગ સમજો, આપણે ડાયલોગ લખવાનો છે. હવે એ ડાયલોગને પૂરવા માટે તમને ફંક્શન આપ્યા હશે, એ જે ફંક્શન છે એ ઓલરેડી તમે આગળ લેંગ્વેજ ફંક્શનમાં શીખ્યા ને, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને મેચ ધ ફોલોઈંગ એ જોડકામાં, એના એ જ ફંક્શન હશે. જવાબ પણ તમને નીચે લખીને આપેલો જ હશે, પણ 4 વિકલ્પમાંથી તમારે બેટા સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. બરાબર, તો સૂચના તમને ખ્યાલ આવી ગયો. આ કમ્પ્લીટ ધ ડાયલોગ પોઈન્ટ છે ધોરણ 10નો, એનો part-1નો વિડીયો છે આ. બરાબર, તો શું યાદ રાખવાનું છે પહેલાં સમજી લઈએ. આ પ્રશ્નમાં એક વાક્ય આપ્યું હશે, તે વાક્યનો રિસ્પોન્ડ માટે 4 વિકલ્પ આપ્યા હશે, કૌંસમાં ચોક્કસ પ્રકારનું ફંક્શન દર્શાવ્યું હશે. તમારે 4 વિકલ્પમાંથી તે ફંક્શન દર્શાવતો સાચો રિસ્પોન્ડ શોધવાનો છે અને જવાબ તરીકે લખવાનો છે. બરાબર, 4માંથી કોઈ એક ફંક્શન જે સેટ થતું હોય એ જવાબ તરીકે લખવાનું છે. આ પ્રશ્ન શીખતા પહેલાં આપણે ફંક્શન બેઝડ ટોપિક જેવા કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને મેચ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ, એટલે કે જોડકા અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ બંને ટોપિક છે એ તૈયાર કરી લેવા પડે પહેલાં, જે ઓલરેડી તમે વિડીયો લેક્ચરના માધ્યમથી ભણી ગયા હશો અને તે મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર ઉપર પણ ઉપલબ્ધ છે, જેનું પહેલાં તમારે પુનરાવર્તન કરી લેવું, પછી જ આ ટોપિક સમજવો, જેથી કરીને સરળતાથી તમને ખ્યાલ આવી જાય. બરાબર બેટા, તો સૌથી મેં તમને તે સમયે પણ કહ્યું હતું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ટોપિક છે સૌથી અઘરો છે, એ તમને જો પાક્કું આવડી ગયું તો મેચ ધ ફોલોઈંગ અને આ ડાયલોગ બહુ ઇઝીલી તમને આવડી જશે. બરાબર, તો આ થયું આપણે સૂચના. હવે આપણે આ ટોપિકની એક્સરસાઇઝ કરીશું. તો એક્સરસાઇઝની અંદર કહે છે કે પહેલું સેન્ટેન્સ આપણું, દ્વિજ સેઝ, હાઉ ડીડ યુ સ્પેન્ડ યોર સમર વેકેશન, તમે તમારું સમર વેકેશન કેવી રીતે પૂરું કર્યું. તો હીર સેઝ ખાલી જગ્યા, બરાબર, તો વી ખાલી જગ્યા, હીર સેઝ વી ખાલી જગ્યા, કૌંસમાં લખ્યું છે બેટા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. શું લખ્યું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે ભૂતકાળની ઘટના, કે તમે ઉનાળાનું વેકેશન કેવી રીતે પૂરું કર્યું. તો ભૂતકાળની ઘટના 4માંથી જે ઓપ્શન છે આપણે એમાં શોધવાની, વી વેન્ટ ટુ અવર વિલેજ એન્ડ સ્ટેટ ધેર ફોર અ વીક, અમે અમારા ગામ ગયા હતા, અઠવાડિયું ત્યાં રોકાયા હતા, આ પહેલા નંબરની વાત. બીજું ગ્રેટ, તો આવું તો આવે જ નહીં ગ્રેટ. યુ શુડ નોટ આસ્ક સચ થિંગ્સ, આવું તમારે પૂછવું ના જોઈએ. અને ચોથું છે વી ઓલવેઝ ગો ઓન ટૂર, અમે હંમેશા ટૂર જઈએ છીએ. હવે બેટા, ભૂતકાળની જ વાત કીધી તો ઓલવેઝ વર્તમાનમાં જાય, શુડ ફરજ દર્શાવે, ગ્રેટ નાઇસેટીઝમાં આવે, તો આ 3 આવે જ નહીં. વેન્ટ એટલે ભૂતકાળની વાત અહીંયા જ છે લખેલી, કે ગામ ગયા હતા અને ત્યાં રોકાયા હતા. તો આ જે કૌંસમાં ફંક્શન લખ્યું છે એ પ્રમાણે સુટેબલ આન્સર છે દ્વિજના ક્વેશ્ચન પ્રમાણે એ, તો આનો જવાબ આવશે એ, વી વેન્ટ ટુ અવર વિલેજ એન્ડ સ્ટેટ દેર ફોર અ વીક, અમે ગામ ગયા હતા અને ત્યાં અઠવાડિયું રોકાયા હતા. બરાબર, તો બેટા એક્ઝામની અંદર તમારે આ પહેલું સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ લખવાનું છે અને પછી એની નીચે ડાયરેક્ટ આન્સર કરીને જે જવાબ છે એ જવાબ લખવાનો છે. બાકીના 4 ઓપ્શન દેખાય છે લખવાના નથી, 4માંથી જે સાચો ઓપ્શન હોય એ જ લખવાનો છે જે તે નંબરની સામે. બરાબર, તો યાદ રાખશો દરેક જણ. ઓકે, બીજા નંબરનું સેન્ટેન્સ આપણે જોઈએ હવે. બીજા નંબરનું સેન્ટેન્સ બેટા, સાયરી સેઝ, ઇઝ ઇટ રેનિંગ ઇન ભાવનગર નાવ, ભાવનગરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. તો રાશિ સેઝ નો, બટ ઇટ ઇઝ ફોરકાસ્ટ ધેટ ઇઝ, પણ એક અનુમાન છે કે, શું અનુમાન છે? તો પોસિબિલિટી, વરસાદ પડવાની શક્યતા બેટા લખવાની છે. તો એ ઓપ્શન છે એવરી વન શુડ બી એલર્ટ, દરેક જણે એલર્ટ થવાનું છે. ઇટ મે રેન હેવીલી ટુડે એન્ડ ટુમોરો, મે એટલે શક્યતા થઈ ગઈ. બરાબર, તો આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. ધ ક્લાઉડ્સ હેવ ગેધર્ડ ઇન ધ સ્કાય, આકાશમાં વાદળો ભેગા થયા છે અને વી આર સિટિંગ ઓન ધ એજ. બરાબર, તો બેટા પોસિબિલિટી મે દ્વારા દર્શાવે, તો મે વાળો જવાબ બી છે. તો અહીંયા લખી દેવાનું કે ધેટ ઇઝ
ઇટ મે રેન હેવીલી ટુડે એન્ડ ટુમોરો. બોલો ખ્યાલ આવે તમને દરેક જણને? ફંક્શન જે છે ઓલરેડી તમે બની ગયા એ જ છો, અહીંયા લખેલું જ છે, તમારે ફંક્શન પ્રમાણે જવાબ શોધવાનો છે ઓપ્શનમાંથી, બરાબર. ત્રણ નંબરમાં લખ્યું છે બેટા, ડોક્ટર સેઝ ચ્યુઈંગ ગુટકા ઇઝ વેરી હાર્મફુલ. ગુટકા ચાવવી ખૂબ જ નુકસાનકારક છે. તો પેશન્ટ સેઝ બટ આઈ ખાલી જગ્યા, કૌંસમાં છે ફ્રીક્વન્સી ઓફ મેનર, એટલે વારે ઘડીએ કરતો હોય ને એના શબ્દ મેં તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને મેચ ધ ફોલોઈંગમાં કીધેલા, રેરલી, એવર, નેવર, ઓલવેઝ, બરાબર, યુઝવલી, તો એવા વર્ડવાળું સેન્ટેન્સ લઈશું આપણે, રિયલી, બરાબર. તો વાય શુડ આઈ બી એગ્રી વિથ યુ, બરાબર. બીજું છે આઈ એમ રિયલી સોરી ફોર દેટ. ત્યુ છે બટ આઈ ચ્યુ ગુટકા વેરી રેરલી, જો આવ્યું ને રેરલી વર્ડ. અને આઈ એમ નોટ એડવાઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ઓકે. તો બટ આઈ ખાલી જગ્યા, પણ હું તો કોઈક જ વખત ખાઉં છું, એટલે કે ખાતો જ નથી. તો આઈ ચ્યુ ગુટકા વેરી રેરલી, કયો જવાબ આવે? સી જવાબ આવે, બરાબર છે. આ રીતે લખવાનું રહેશે તમારે. ઓપ્શન બેટા એક્ઝામમાં લખવાના જ નથી, તમારે સીધો જવાબ લખવાનો છે, પ્રશ્ન લખીને નીચે જવાબ. છો ત્યારબાદ ચાર નંબરનું સેન્ટેન્સ, રણબીર સેઝ વાય આર યુ સો હેપી ટુડે, આજે તું શા માટે બહુ જ ખુશ છે? તો દીપુ કહે છે હુર્રે માય સિસ્ટર ખાલી જગ્યા, કૌંસમાં છે ઇમોશન. તો ઇમોશન બેટા લાગણી દર્શાવતો વાક્ય. પહેલા નંબરનું છે ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન માય પર્સનલ મેટર, મારા પર્સનલ મામલામાં દખલ તારે નહીં કરવાની, ઓકે. બી છે આઈ એમ ઇવન હેપીયર દેન યુ, હું તારા કરતાં પણ વધારે ખુશ છું, ઓકે. આઈ વિલ નાઈધર ટેલ નોર આસ્ક યુ એનીથિંગ, હું તને કશું કહીશ પણ નહીં ને પૂછીશ પણ નહીં, તો એ પણ નહીં આવે. અને હુર્રે કરી લખેલું જ છે, માય સિસ્ટર અડધો જવાબ આપેલો જ છે, તો આજ તમારે જોઈન્ટ કરવું પડશે. હેઝ ગોટ એન્ગેજ્ડ ટુડે, તો મારી બહેનની આજે સગાઈ થઈ છે એવું દીપુ રણબીરને કહે છે. તો જવાબ તમારો ડી આવશે, ખ્યાલ આવી જાય ને દરેક જણને બેટા. તો ચાર સેન્ટેન્સ પૂરા થાય આ રીતના યાદ રાખવાના છે તમારે, બરાબર. તમે બીજું, ત્રીજું અને ચોથું ત્રણેયને સરસ રીતે જોઈ શકો, પોસ્ટ કરીને લખી શકો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, બરાબર, ઓકે. પાંચ નંબરનું સેન્ટેન્સ આપણે જોઈશું હવે. પાંચ નંબર બેટા એમ કહે છે કે ટીચર સેઝ વાય આર યુ ડિસએપોઇન્ટેડ, તું નારાજ શા માટે છે? હેવ યુ યુ હેવ પાસ ધ એક્ઝામ, તું એ એક્ઝામ પાસ કરી છે, તો આપણે પાસ થઈએ છીએ તો ખુશ જ હોવા જોઈએ, પણ આ નારાજ છે, થોડા નિરાશ છે ભાઈ. તો ટપ્પુ સેઝ યસ સર, હા સર, બટ આઈ ખાલી જગ્યા, કમ્પેરિંગ થિંગ્સ. હવે તમે શું કર્યું? તો કોઈકની સાથે સરખામણી કરવાની બેટા, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ, ત્રણમાંથી કોઈ પણ ડિગ્રીનું સેન્ટેન્સ હોય. તો આઈ હેવ ગેટ સચ માર્ક્સ, મને આવા માર્ક મળ્યા. આઈ ગેટ ગુડ માર્ક્સ બટ માય ફાધર ઇઝ નોટ હેપી, સારા માર્ક મળ્યા પણ પિતાજી ખુશ નથી. તો આ બંને ડિગ્રી સરખામણી એવું છે નહીં અહીંયા. હાઉ પુઅર માય રિઝલ્ટ ઇઝ, મારું રિઝલ્ટ કેટલું દુઃખદ કહેવાય, એમ નથી સારું. તો આ પણ સરખામણી નથી. તો સરખામણી હોય એવું ડી સેન્ટેન્સ જ હોય. હવે આઈ હેવ ગોટ લેસર માર્ક્સ ધેન માય બ્રધર હેઝ, મારા ભાઈએ મેળવ્યા એના કરતાં મેં ઓછા મેળવ્યા. તો ભાઈ કરતાં ઓછા એ સરખામણી થઈ ને, કમ્પેરિંગ થઈ ગયું. તો પાંચમાનો જવાબ આવશે ડી આ પ્રમાણે, ઓકે. તો છઠ્ઠું સેન્ટેન્સ છે બેટા, મધર સેઝ વાય આર યુ ક્રાઇંગ, તું શા માટે રડે છે? તો રાધા સેઝ માય ટીચર ટોલ્ડ ખાલી જગ્યા. તો બેટા અહીંયા કૌંસમાં રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખવાનું છે. ટોલ્ડ પછી અહીંયા કોઈક સાંભળનાર અને ડેશ ડેશ ધેટ, એ જવાબવાળું વાક્ય લખવાનું છે. તો એ નંબરમાં છે આઈ હેવ હર્ટ ટુ માય ટો, અંગૂઠાએ મને વાગ્યું. આઈ એમ રિયલી સોરી ફોર ધેટ, બરાબર. અને સી છે માય ટીચર, તો અહીંયા માય ટીચર અડધો જવાબ લખેલો જ છે. ટોલ્ડ મી ધેટ આઈ હેડ ટુ રાઇટ માય હોમવર્ક, મારા શિક્ષકે મને કીધું કે મારે હોમવર્ક લખવું જ પડશે. તો બેટા આ જ જવાબ તમારો આવશે, માય ટીચરવાળું સેન્ટેન્સ અહીંયાથી ચાલુ જ થાય છે, બરાબર. અને પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ માય પ્રોબ્લેમ, તો આ નહીં આવે. તો છઠ્ઠાનો જવાબ સી, માય ટીચર ટોલ્ડ મી ધેટ આઈ હેડ ટુ રાઇટ માય હોમવર્ક. બેટા અહીંયા મેં શોર્ટમાં એચ ડબલ્યુ કર્યું, તમારે હોમવર્ક પૂરેપૂરું લખી દેવાનું છે, ઓકે. ચાલો સાત નંબર જોઈએ આપણે. રુદ્ર સેઝ ખાલી જગ્યા, મોક્ષા સેઝ શ્યોર આઈ વિલ એક્સપ્લેન ઇટ ટુ યુ ઇન 10 મિનિટ્સ, કે હા હું તને 10 મિનિટમાં એક્સપ્લેન કરીશ. તો અહીંયા મેકિંગ રિક્વેસ્ટ છે, એટલે રુદ્રએ કંઈક પૂછવા બાબતે વિનંતી કરી છે, એવો જવાબ આપણે અહીંયા લેવાનો છે. તો એ નંબરમાં છે માય મધર ટોલ્ડ મી દેટ યુ વુડ એક્સપ્લેન ધીસ થિયોરમ ટુ મી. તો બેટા આ જે લખ્યું ને એ ટોલ્ડ ડેશ ડેશ દેટ, એટલે રિપોર્ટિંગ ઇવેન્ટનું સેન્ટેન્સ થઈ જાય, બરાબર. આપણે વુડ કે પ્લીઝ એવા શબ્દવાળું લેવાનું જે વિનંતી દર્શાવે. બીમાં લખ્યું છે વુડ યુ એક્સપ્લેન ધીસ થિયોરમ ટુ મી,
તું મને આ થિયરી એક્સપ્લેન કરીશ તો વુડ જે છે ને એ વિનંતીના ભાવનું પણ સૂચન કરે છે. તો અહીંયા મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી, તો બી આવી શકે પણ પહેલાં સી અને ડી બેટા સમજી લેવાના. યુ કેન હેલ્પ મી ટુ એક્સપ્લેન ધીસ થિયોરમ, ઓકે. અને છેલ્લું છે એક્સપ્લેન ધીસ થિયોરમ ટુ મી ઓર આઈ વિલ ગો ટુ માય ટીચર, મને સમજાવો અથવા તો હું શિક્ષક પાસે જઈશ, ઓકે. તો વિનંતીના ભાવમાં કીધું છે એટલે વુડવાળું જ સેન્ટેન્સ આવે. તો સાતમાની અંદર જવાબ આવશે બી, વુડ યુ એક્સપ્લેન ધીસ થિયોરમ ટુ મી. ઓકે બેટા, ખ્યાલ આવે? ઓકે, તો તમે 5, 6, અને 7 જોઈ શકો છો, સ્ટોપ કરીને લખી શકો છો, બરાબર. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, ખ્યાલ આવી જાય દરેક જણને, જવાબ સાથે સમજ પડી જાય, બરાબર. હવે આપણે 8 નંબરથી આગળ ભણીએ. કાયરા સેસ ખાલી જગ્યા, ક્યારા સેસ ખાલી જગ્યા, આસ્કિંગ અબાઉટ નંબર એટલે બેટા એ નોર્મલી નંબર પૂછેલે, હાઉ મેનીથી પ્રશ્ન હોવો જોઈએ. દ્વિત સેસ આઈ હેવ ઇટન ઓનલી 15 ચોકલેટ્સ, મેં તો ખાલી 15 જ ચોકલેટ ખાધી. તો કાયરા એવું પૂછ્યું હશે ક્યારાએ કે કેટલી ચોકલેટ ખાધી, કે તો હાઉ મેનીથી પ્રશ્ન. એમાં છે હાઉ મેની ચોકલેટ્સ હેવ યુ ઇટન, કેટલી તે ખાધી. વી શુડ નોટ ઇટ મોર ચોકલેટ્સ, આપણે વધારે ખાવી જોઈએ નહીં. સી છે આઈ હેવ ઇવન ઓનલી 2, આઈ હેવ ઇટન ઓનલી 2 ચોકલેટ્સ, મેં તો 2 જ ખાધી. અને હાઉ સ્વીટ્સ ધ ચોકલેટ્સ આર, તો આ ઇમોશનમાં જતું રહેશે, બરાબર. ડી તો આ નહીં આવે, આસ્કિંગ અબાઉટ નંબરમાં પ્રશ્ન જ પૂછવાની વાત છે. અહીંયા જવાબ પણ આપ્યો 15 ચોકલેટ, તો એ નંબરનો જ જવાબ આવે, હાઉ મેની ચોકલેટ્સ હેવ યુ ઇટન. તો 8માં જવાબ આવશે એ, બરાબર છે. ચલો ત્યારબાદ 9 નંબરનું સેન્ટેન્સ, અંકલ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ યોર કરિયર, વોટ ડુ યુ થિંક અબાઉટ યોર કરિયર. તો હિર સેઝ આઈ વોન્ટ ખાલી જગ્યા, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. બધા અલ્ટરનેટિવની જ્યારે વાત હોય ત્યારે આપણે આઈધર ઓર, નાઈધર નોર, અથવા ઓર એવા વિકલ્પ દર્શાવતું સેન્ટેન્સ લેવાનું હોય છે, ઓકે. તો પહેલો ઓપ્શન તમારો એ નંબરમાં છે, આઈ વોન્ટ ટુ બી આઈધર અ ડોક્ટર ઓર એન એન્જિનિયર, હું ડોક્ટર બનીશ, બનવું છે મારે, અથવા એન્જિનિયર. આઈ હેવન્ટ થોટ એનીથિંગ યટ, હજુ મેં કશું વિચાર્યું જ નથી. પછી થેન્ક્સ ફોર આસ્કિંગ મી, પૂછ્યું એ બદલ આભાર. અને ધ કરિયર ઓફ પાયલટ ઇઝ ચૂઝન બાય મી. તો બેટા અહીંયા ઓપ્શન કહેવાના છે એટલે ઓપ્શનવાળું આઈધરવાળું એક જ સેન્ટેન્સ છે એ વાળું. તો 9માં આ વાક્યનો જવાબ આવશે એ, આઈ વોન્ટ ટુ બી આઈધર અ ડોક્ટર ઓર એન એન્જિનિયર, બરાબર. અલ્ટરનેટિવ છે એટલે વિકલ્પ દર્શાવવાનો છે. ત્યારબાદ બેટા છેલ્લું 10મું સેન્ટેન્સ, ધ્રુવ સેઝ વોટ ડુ યુ નો અબાઉટ ટાઈગર શ્રોફ, ટાઈગર શ્રોફ વિશે તમે શું જાણો છો. તો વિશ્વાસ એઝ હી ઇઝ ખાલી જગ્યા, ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન ડિસ્ક્રાઇબ કરવાનો છે. તેની પર્સનાલિટી બેટા ડિસ્ક્રાઇબ કરીશું, હુ ઇઝ હી નહીં આવે. બીમાં છે હી ઇઝ ટોલ, તે ઊંચો છે, સ્ટાઇલિશ છે એન્ડ કર્લી હેડ એક્ટર, તો આ લગભગ આવી શકે. આગળ વાત છે હી ઇઝ આઈધર અ ડોક્ટર ઓર અ ફાર્મર, તો બેટા આ ઓલ્ટરનેટિવ થઈ ગયું, ઓપ્શન આવી જાય. અને વોટ અ સેલિબ્રિટી હી ઇઝ, તો ઇમોશનમાં જતું રહેશે. તો જવાબ આવશે બી આપણો સ્ટાઇલિશવાળું. તો આન્સર નંબર 10 જે છે એ આપણો બી જવાબ, હી ઇઝ ટોલ, સ્ટાઇલિશ એન્ડ કર્લી હેડ એક્ટર. બોલો બેટા ખ્યાલ આવે તમને દરેક જણને પાક્કો, બરાબર. તો આ રીતનું હશે, યાદ રાખીશું આપણે. 8, 9, અને 10 3-3 નંબરના ક્વેશ્ચન એ પૂરા થાય, તમે જોઈ શકો, સ્ટોપ કંઈ લખી શકો, શેર પણ કરી શકો બેટા આને, ઓકે. તો ફરી એકવાર આગળના જે 15 નંબરનો, અહીંયા બેટા તમને 4 ઓપ્શન આપેલા જ હશે ડાયલોગની નીચે, અને કૌંસમાં જે ફંક્શન આપ્યું હશે એ ફંક્શનને અનુરૂપ તમારે 4માંથી કયો વાક્ય છે એ શોધવાનું છે, અને ડાયલોગ પ્રમાણે તમારે જવાબમાં લખવાનું છે, ઓકે. સૂચના લખી છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સિસ, એટલે યોગ્ય પ્રકારનો રિસ્પોન્સ તમારે પસંદ કરવાનો છે બેઝડ ઓન ધ ફંક્શન, ફંક્શનને આધારે ગીવન ઇન ધ બ્રેકેટ, બરાબર. તો અહીંયા તમારે કશું મોડે નથી કરવાનું, ઓલરેડી 4 જવાબ લખેલા જ હશે, તમારે ટીક માર્ક કરવાનો છે, બરાબર. અને સમજાવ્યું એ પ્રમાણે ડાયલોગ જે છે એ લખવાનો બંને લાઈન, અને નીચેનો જે સાચો જવાબ છે સાચો જવાબ લખવાનો છે, ઓપ્શન લખવાની કોઈ જરૂરિયાત છે નહીં, બરાબર. તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો બેટા જતાં જતાં તમને એક વાત યાદ કરાવી દઉં કે મારો વિડીયો તમને જો ગમી જાય, મજા આવે, પસંદ આવી જાય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. દૂર અંતરિયાળ ગામમાં રહેતા તમારા જે મિત્રો છે એ મિત્રો સુધી એને પહોંચાડવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને એ લોકો પણ અભ્યાસનો લાભ તમારી સાથે સાથે મેળવી શકે, બરાબર છે. યુટ્યુબ પર મારી જે ચેનલ છે હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર, આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું જે પણ કંઈ નવા વિડીયો અપલોડ કરું એ ઝડપથી નોટિફિકેશનના ધોરણે તમારા ફોનમાં આવી જાય. બીજી એક વાત કહું
કે આ ડાયલોગ ધોરણ 10નો ટોપિક છે, એનો પાર્ટ 1 ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, તમે ભણી જ રહ્યા છો. આ પાર્ટ 2 બહુ ટૂંક સમયમાં અપલોડ કરીશ, તમે રાહ જોજો. ત્યાં સુધી હાર્દિક સરના બાય બાય, જય સ્વામિનારાયણ, ટેક કેર.